તળાજાના ખંઢેરા ગામ નજીક પવનચક્કીના કારણે પક્ષીના મોત. તળાજા પંથકમાં ઠેર ઠેર પવનચક્કી ગોઠવવામાં આવી છે. જ્યારે મહુવા પંથકમાં પવનચક્કીના કારણે અનેક પક્ષીના મોત થઈ ચૂક્યા છે, ત્યારે આજે ખંઢેરા નજીક એક પક્ષી પવનચક્કીના પાખડા સાથે અથડાતા મોત થયાનું સ્થાનિક લોકોએ જણાવેલ. ફોરેસ્ટ વિભાગને જાણ કરતા સ્થળ ઉપર તળાજા ફોરેસ્ટ વિભાગનો કાફલો દોડી ગયો હતો અને યાયાવર નામના પક્ષીના મૃતદેહને પીએમ અર્થ ખસેડાયેલ. પક્ષી પ્રેમી અને પર્યાવરણ પ્રેમીમાં રોષ સાથે આક્રોશ વ્યક્ત કરેલ. રિપોર્ટ કમલેશ ઢાપા. મારું નામ બીડી ભટ્ટ છે. હું રાઉન્ડ ફોરેસ્ટર છું. સાંકડા છે, રાઉન્ડ છે અને આ મારા રાઉન્ડમાં આવે છે અને હું અત્યારે સ્થળ ઉપર સ્થળ તપાસ કરવા માટે આવ્યો છું અને પંચરોજ કામ કર્યું છે. જે વ્યક્તિ અહીંયા છે એનો જવાબે લીધો છે. આયાવર પક્ષી છે એ થાંભલા જે પવનચક્કી છે એના પાખડા એરી અફળાય અને નીચે પડી ગયેલું છે અને એનું પંચનામું કર્યું છે અને એને અત્યારે પોસ્ટ પીએમ માટે અમારા એનિમલ કેર સેન્ટર છે ગેબર તો ત્યાં મોકલ્યું છે. રિપોર્ટ ક્યારે આવ્યો કે નક્કી કર્યું છે? રિપોર્ટમાં સાહેબ અત્યારે શરૂ કામ છે. પોગે પોગતા જ એક કલાક વહી જાય અને પછી પોગે પછી ત્યાં ડૉક્ટર સાહેબ હોય એટલે તરત રિપોર્ટ કરી દે. એક્ઝેક્ટ 11 વાગે તો બાજુમાં વાડી છે ત્યાં આગળ હું પાણી વાળતો હતો તો એટલો બધો અવાજ આવ્યો તો મેં પાછો વાળીને જોયું તો પવનચક્કી સાથે પક્ષી અફડાણેલું જોયું. બરાબર, તો એમને મેં પડતા પણ જોયું છે. તો અહીંયા આવીને મેં જોયું તો એમનું ધડે આગવું પડ્યું છે અને તેમનું શરીરે આગવું પડ્યું છે. બરાબર, અને ત્યાર પછી મેં જાણ કે ભાઈ આવ્યા છે, એમની ગાડી આવી છે, એમને પીએમ માટે લઈ જાય છે. પીએમ માટે લઈ જાય છે? પીએમ માટે. બરાબર, ક્યાં ગામ પર? આ ગામ ક્યુ? ચરતાન પર એરિયામાં આવે છે, રાતાખડાથી 1 કિલોમીટર એટલું આગો અને એ પવનચક્કીનો 125 નંબર છે. બરાબર.